હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું સવારે અથવા તો સાંજે લઈ શકાય તેવો ગરમા ગરમ નવો નાસ્તો છે. ને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. જાનુ ધ કિચન હાઉસનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, તમે ત્યાં જઈને મને ફોલો કરજો. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. આ નાસ્તો ફક્ત 10 મિનિટમાં જ બની જશે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. અહીંયા આપણે 1 વાટકી જેટલા પૌવા લેવાના છે. હવે તેને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે. સરસ રીતે આપણે પાણીથી ધોઈ લેશું અને પાણી કાઢી લેવાનું છે આપણે. હવે તેમાં 1 વાટકી ઝીણો રવો આવે છે તે લેવાનો છે. માપ સરખું જ રાખવાનું છે આપણે અહીંયા. હવે તેની સામે આપણે 1/2 કપ જેટલું ખાટું દહીં આવે છે તે લેવાનું છે. દહીં એડ કરીને આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. હવે જે કપનું માપ લીધું હતું, જેટલું દહીં હતું તેટલું જ આપણે પાણી એડ કરી દેવાનું છે અને ફરીથી આપણે મિક્સ કરી દઈશું. તમને ફરી એકવાર યાદ દેવડાવી દઉં, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો. હવે આને આપણે ઢાંકીને 10-15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈ. એક મિક્સર જાર લેવાનો છે, તેમાં અહીંયા મેં 1 નાની વાટકી સિંગ આવે છે ખારી તે લેવાની છે. તેની સામે 1 વાટકી દાળિયાની દાળ આવે છે તે લેવાની છે. 5-6 લસણની કળી લેવાની છે. 4-5 મીઠા લીમડાના પાન લેવાના છે. 1 નંગ ઝીણું સમારેલું ટમેટું છે તે લેવાનું છે. 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ. અહીંયા મેં સૂકા મરચાં લીધેલા છે, તે આપણે 3-4 નંગ જેટલા એડ કરવાના છે. હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે તેને ચર્ન કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનું ચર્ન થઈ ગયું છે અને સરસ મજાની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે 1 વાટકીમાં કાઢી લેશું. હવે તેમાં આપણે 1/2 લીંબુનો રસ એડ કરવાનો છે, તેનાથી ખટાશ સરસ રીતે આવી જશે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈ. હવે તેનો આપણે 1 વઘાર કરવાનો છે. 1 નાના વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. 5 ચમચી જેટલું જીરું એડ કરી દઈ અને 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ વઘારને આપણે જે બનાવેલી ચટણી હતી તેના ઉપર આપણે રેડી દેવાનો છે અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આ ચટણી રેડી થઈ ગઈ છે. હવે જે બનાવેલું બેટર હતું તેને પણ આપણે રેસ્ટ અપાઈ ગયો છે. હવે આપણે ચેક કરી લઈ, તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે. બસ આવું જ રાખવાનું છે. હવે આપણે એક મિક્સર જાર લેશું, તેમાં આપણે તે એડ કરવાનું છે. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ અને જરૂર પ્રમાણે આપણે થોડુંક પાણી એડ કરશું અને ઢાંકણ ઢાંકીને આપણે સરસ મજાનું ચર્ન કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનું મુલાયમ બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે 1 બાઉલમાં કાઢી લેશું. હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ છે તે લેવાનો છે અને તેની ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ખીરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આ બેટર રેડી થઈ ગયું છે. હવે અહીંયા મેં એક નોનસ્ટિક તવો મૂકેલો છે, તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેને આપણે ગ્રીસ કરી દઈશું અને આ રીતના ક્લીન કરી દેવાનું છે.
હવે તેમાં આપણે એક ચમચા જેટલું બેટરને પાથરી દેવાનું છે. આ ઓછા તેલમાં સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ જશે. હવે એને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકાવા દેશું. ઉપરથી આપણે એકદમ સરસ મજાની જાળી પડી જશે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ એકદમ સરસ રીતે થઈ ગયા છે. હવે તેને આપણે પલટાવી દેશું, એકદમ ઈઝીથી નીકળી જશે. હવે આ પેનકેક તૈયાર થઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તેવી રીતે મેં બધા પેનકેક તૈયાર કરી દીધેલા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તેને મેં આપણે બનાવેલી ચટણી સાથે સર્વ કર્યા છે. તમે જોઈ શકો છો એકદમ મુલાયમ અને સોફ્ટ એવા પેનકેક તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.